વરસાદના વરતારા નક્કી કરવાની જુદી જુદી રીત આપણે જોઈ છે, પરંતુ આજે અમે આપને વધુ એક રીત બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં કુવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો નક્કી થાય છે. ક્યાં થાય છે આવું, જોઈએ આ રિપોર્ટમાં. જામનગર નજીક દ્વારકા ધોરી માર્ગ પરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કુવામાં રોટલો પધરાવી વર્ષનો વરતારો નક્કી થાય છે. રોટલો પાણીમાં પડવાની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. પરંપરા એવી છે કે પ્રથમ સતવારા સમાજમાં રોટલો બનાવવામાં આવે છે. વાણંદ પરિવાર દ્વારા રોટલો કુવા સુધી પહોંચાડવામાં આવે છે અને ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલાને કુવામાં પધરાવવામાં આવે છે. અમારે આ વર્ષો જૂની પરંપરા રોટલા નાખવાની છે. અષાઢ મહિનાના પહેલા સોમવારે દલવાડી ઘરે રોટલા બને છે. વાણંદનો દીકરો લેવા આવે, પછી આ રોટલા અમે છે ને ગામ સમસ્ત ઢોલનગર વગાડતા વગાડતા ભમરિયા કુવા પાસે લઈ જાય, પછી ત્યાં દરબારનો દીકરો એ રોટલા કુવામાં પધરાવે એક માતાજીના નિવેદન હિસાબે. પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના ઉપરથી વરસાદનો વરતારો આવે કે વરસાદ કેવો થશે. જો ઉગમની દિશામાં રોટલો જાય પાણીમાં પધરાવ્યા પછી તો વરસાદ 100% સારામાં સારો થાય. આથમણી બાજુ રોટલો જાય તો વરસ નબળું પડે એવો ઇતિહાસ છેલ્લા 350-400 વર્ષ ત્યાં જોઈ છીએ અમે. સદીઓથી ચાલતી આવતી પરંપરાના વરતારા મુજબ ગ્રામજનો ખરીફ પાકનું વાવેતર કરે છે. રોટલા પડવાની દિશા પરથી કયો ખરીફ પાકનું વાવેતર કરવું એ નક્કી થાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. અમને એટલી ખબર છે કે આ રોટલો નાખી અને પછી દિશા ઉપર અમે નક્કી કરીને એ દિશા ઉપર ઘટાવે કીધેલું છે કે ઉગમની સાઈડ એવું તમારે આખું વીચીને કહી દેવાનું આજ ફેરે ડેમ નદી નાળા છલકી જાય એટલે છલકી જાય એટલે એનો બોલ કોઈ દી ફેંક્યો નથી. અને અમે કોઈ તારણ કાઢવા માગતા નથી, નાખવાનો ઇતિહાસ કોઈ અમે જાણવા માગતા નથી, કારણ કે અમને એના ઉપર વિશ્વાસ છે. આજના આધુનિક શહેરી યુગમાં આવી પરંપરાને અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવે છે, પરંતુ આજે પણ આમરા ગામમાં રોટલાથી વર્ષનો વરતારો જોવાની આસ્થા જોડાયેલ છે તે અતૂટ છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.